હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. ભૂમિત તો ત્યાં રાત્રિઓ શનિદાન લેવા જાય છે ચેતનભાઈ, એટલે હું ફટાફટ અત્યારે નીચે જાઉં છું મેડિકલમાં. દર્શભાઈને બધા ફ્રેશ થઈ ગયા છીએ. ચલો આપણે ઘડીક મેડિકલમાં જઈશું ને, તો ચેતન મામા લઈને આવતા રે, ભાઈને લેવા જઈશ. એટલે અમે પણ તમે રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. મેં એકવાર ઉઠીને પછી જ્યુસ પી લીધું છે અને ફરી પાછું જ્યુસ લઉં છું. જ્યુસ કન્ટિન્યુ બધાને રાખવા, એનર્જી ડ્રિંક તો લીધા જ કરવાના, કટકે કટકે કેમ કેમ ફૂલ નહીં કરવાનું. જો આ ગ્લાસમાં મેં જ્યુસ કાઢ્યું હતું, એકવાર મેં આમાંથી આમાંથી પી લીધું છે અને ફરી પાછું આમાંનામાં રાવા દીધું હતું, એ પાછું અત્યારે પીશું ચાર પાંચ ઘૂંટડા. એવી રીતે એકવારે ફૂલ પેટ પાણીથી જ્યુસથી સેનાથી નથી કરવાનું એમ હું કહું છું. એમ કોઈક પૂછતું હતું કે વિટામિન પ્રોટીનની પ્રોબ્લેમ છે, તો પ્રોટીનની પ્રોબ્લેમ તો મને નહીં ખબર, પણ તમે એક કામ કરો, પ્રોટીનની પ્રોબ્લેમ હોય તમે કહો છો લીલા શાકભાજી, આ તો લીલા શાકભાજીના જ્યુસ પીવો અને ફ્રૂટના જ્યુસ પીવો, એવું કરી નાખો. ચાલો જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ બપોરનું જમવા માટે. કોઈકનો મેં અત્યારે એક કમેન્ટ આવી હતી કે તમે એમાં મેસેજમાં કીધું હતું, એ લોકોએ પૂછ્યું હતું કે તમે પાપડ કેમ ખાવ છો, મગની કેમ ખાવ છો, બતાવજો. તો હું બતાવું છું, પાપડ હું સાઈડમાં જ લઉં છું, અંદર એડ કરીને નહીં ખાવાનું. આ સાઈડમાં ખાવા માટે મસ્તો પાપડ લઈએ છીએ અને આ ડુંગળી છે એ સાઈડમાં ખાતા જઈએ છીએ. અને આ ખાલી આ બે વસ્તુ આ છે ને નોર્મલ શાક આ લોકોનું બનાવેલું છે, તો આમાંથી હું આ જો મેં શાક લીધું છે બે ચમચી જેવું, એટલે આ શાક આમાં મિક્સ કરી દઉં મગમાં બે ચમચી અને પછી ખાતી જાઉં છું સ્પૂનથી. આ મગનું શાક નથી લેતી, જોજો આ બાફેલા મગ છે, આ બાફેલા મગ છે અને આ શાક છે. આની બે ચમચી અંદર નાખી દઈએ એટલે આપણને હવે મોળા મોળા ન લાગે. આ લીધા છે રાયતા, જો તેલ વગરના બનાવીએ ને, તેલ નહીં નાખવાનું, એમના લીંબુ મીઠું ના મસાલો, એ રાયતા છે ખાવામાં. એટલે હું એમાં કાંઈ એડ નથી કરતી અને ખાલી મગ બાફેલા ને એની અંદર આ શાક નોર્મલ નાખી દઉં છું ને એ રીતે ખાવ છું. સાઈડમાં પાપડ લેતા જાય, ડુંગળી લેતા જાય, એને મરચું લેતા જાય, પેટ ભરાઈ જાય આપણું એમ. એટલે આ મગ છે ને એ તમે જે લેતા હો ને એટલા મગ લઈ શકો છો, શરૂઆત કરો એને કા વાટકો ભરીને. અને હું આમાંથી હજુ મગ કાઢી નાખીશ. લાવો તો ભાઈ ચોલું મગ મને આપી દે, કેમ કે મારે તો આદત પડી ગઈ છે અને મારે એટલું બધું જોઈતું નથી અને ફ્રૂટને એવું સાઈડમાં લેતા રહીએ છીએ એટલે એટલું બધું આ કાંઈ જોવે નહીં, જ્યુસ પીએ એવું. અને તમે જેને શરૂઆત કરી હોય ઝાઝા મગ લેજો, ડાયરેક્ટ ઓછા ન કરતા ધીરે ધીરે ઓછા કરજો એમ. અને હું જો તમને બતાવું છું, જો તો ભાવ આજે થોડાક ઓછા બફાણા છે પણ આપણે દાંત છે એટલે હાલે. આ મારા મગ છે, જો અમે મગ લઈ લીધા અને આમાંથી લઈ લીધી છે બે ચમચી શાક. લો આમાં ટેસ્ટ મળી જાય આપણને, એટલે હેલ્ધી. અને આ હવે ચમચી ચમચી હું ખાઈ લઈશ, જોડે ડુંગળી લઈશ, પાપડ ખાતી જઈશ ને આ મરચું ખાતી જઈશ એમ, બધું ખાઈશ. બધું એક આરે નહીં, બધું ભેગું કરીને આમાં પાપડ ને એવું ચોળીને આમાં ખાવું એમ નહીં, ખાલી મગને આ બે ચમચી નાખીને મિક્સ કરીને મગની ચમચી ખાતા જાય, પાપડ લેતા જાય, ડુંગળી લેતા જાય ને આ મરચા લેતા જાય. લિક્વિડ કોઈ પણ જાતનું જોડે લેવાનું નથી, છાસ એવું કાંઈ લેવાનું નથી, કોઈ પણ લિક્વિડ જોડે નથી લેવાનું. અને અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું, જેમાં પછી અડધી કલાક પછી પાણી પીવાનું છે, એવો એટલો નિયમ રાખજો. એટલે લિક્વિડ કોઈ પણ હારે નહીં લેવાનું. જેને દૂધની એની આદત હોય એ લોકો, હું એમ કહું છું હળદરવાળું બેસ્ટમાં બેસ્ટ દૂધ તમે છે ને જમી લો ને સાડા છે, તો તમે રાત્રે મોઢેથી કલાક દોઢ કલાક પછી દૂધ પીજો, એવી રીતે જે લેતા હોય. પણ ફૂલ પેટ દૂધે ન પીતા, ફૂલ ન થવું જોઈએ, ચાર બટકા તો ભૂખ્યું રહેવાનું જે આપણે નિયમમાં રાખવાનું છે ગમે રીતે. જો ભૂમિત આવ્યો અત્યારે ઠેઠ ફ્રેશ થઈ ગયો કે બાકી છો? અનિડા થી જો લઈ આવ્યા, દર્શભાઈ જો ભેટી ગયા, દર્શભાઈ કાલના એકલા હતા, હવે ભાઈ નો મથવારો મળી ગયો છે અને બેસી ગયા. જમ હાલ દર્શ જમી લે પછી ટોપી દેવું, ભાઈ ગોતી દે. ભૂમિત તો જમીન આવ્યો એમ કેતા હતા. હાલ જલ્દી જો ફ્રેન્ડ, ચડાઈ દીધા છે મેં કારેલા, આજે બનાવી છે કારેલાનું શાક. સાડા પાંચે ઉઠીને મેં એક એપલ સફરજન ખાઈ લીધું છે, બતાવું તું પણ બતાવવાનું નથી, એટલે કારેલાનું શાક કરું તો ફટાફટ ઉતાવળ રાખીને વાગી ગયા. તો છો અમારે અત્યારે, અને આ ગાંઠિયા લાવ્યા છે મોટા, એ ગાંઠિયા હમણાં થોડા ક્રશ કરી નાખીશ, થોડા શિંગદાણા ક્રશ કરી નાખીશ ને છાશવાળું શાક બનાવીશ કારેલાનું, રીતે જેને કોરું ખાવું છે એના માટે એટલું વાટકે એમ કોરું કાઢી નાખીશ, ઉપરથી છાશ રેડી દઈશ અને એમાં છાશવાળું શાક તૈયાર કારેલાનું. ચાલ ના તમને બતાવો. તો ફ્રેન્ડ્સ, મેં આમાં તેલ નાખ્યું છે, મસાલામાં તેલ ઓછું નાખ્યું છે અને ભરી દઉં છું. ભરેલું વસ્તુ આવે કોઈ પણ એટલે આપણે તેલ વધારે થઈ જ જાય થોડું, કેમ કે મસાલામાં પણ આવે અને આમાં પણ આવે. આજે મેં આદુ લસણની પેસ્ટ બનાવવાનો ટાઈમ નથી રહ્યો, લેટ થઈ ગયું છે તો જમવાનું મોડું થઈ જશે. આદુ લસણની પેસ્ટ નથી બનાવી આજે, નહીતર હું આવા શાક કોઈ પણ બનાવું ત્યારે થોડું ઘણું આદુ લસણની પેસ્ટ નાખું છું. કટકન નાખ્યા.
આદુ લસણ ની પેસ્ટ નથી એટલે હું જીરું નાખું છું અત્યારે, નહીતર માં જીરું ઓછું હોય આ શાકમાં જીરું હોય જ નહીં, સ્કીપ કરી દઉં હું. ખાલી આદુ લસણ ની પેસ્ટ નાખીને સીધું છે ડુંગળી ને ટમેટા. કારેલા બાફું ત્યારે કારેલા ના મીઠા થી ઘસું છું અને પછી જ બાફવા નાખું છું, આમાં મીઠું ચડેલું વધારે હોય છે. એમ તો હું કોઈ છાસ અથવા પાણી થી કારેલા ને ધોઈ નાખું, બાફી નીકળે ને એટલે એને ધોઈ નાખું, એટલે એમાંથી બધું મીઠું વયું જાય. પણ તોય તે ધ્યાન રાખવું પડે છે, કારેલું ચાખવાનું પછી જ મીઠું વધારે એડ કરવાનું, મસાલા મીઠું નહીં હોય મારે. જો ફ્રેન્ડ આમાં મેં છાસ ને થોડુંક પાણી, અમારી છાસ ઘરની હતી એટલે ખાટી હતી એટલે છાસ ભેગું પાણી મિક્સ કરીને થોડુંક રેડી દીધું છે અને રસા વાળું કારેલું શાક મેં બનાવી નાખ્યું છે. જો કોરું ખાવું હોય તો એ ટાઈમે કોરું કાઢી લેવાનું, પણ અમારે કોઈ કોરું નહીં ખાય, બધા છાસ વાળું દરશું તો બિલકુલ રસો જ ખાશે. હું છાસ વાળું જ રાખ્યું છે અને હવે આને ઉકળવા દઈશ 5-10 મિનિટ. જો ફ્રેન્ડ્સ અમારું કારેલાનું શાક તૈયાર છે, રસાવાળું, ડુંગળી, રાયતા એન્ડ અમારો પાપડ અને પાપડ હું લઈ, બાજરાનો રોટલો. ભાવેશ આવી ગયા છે જમવા, 10 બેસી ગયો છે જમવા, ભૂમિત પણ અને હું પણ, બધા છે, મમ્મી પણ, બધા છીએ. જો ચાલો તમે પણ જમી લો, અમે પણ જમી લઈએ ને પછી સાંજે બધી વાત કરીએ. ચલો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને. જો આજ પર તરબૂચ આવ્યું છે અમારા ઘરે, ભાવેશે કટિંગ કરી નાખ્યું છે, દર્શુભાઈ જો સ્પૂન લઈને બેસી ગયા છે, ભૂમિતભાઈ આવી ગયા છે. અને તમને કોઈને એકનો પ્રશ્ન હતો કે તમારે 60 કિલો એ પહોંચી ગયું છે વેઇટ, તો તમે કેમ ડાયટ શરૂ રાખ્યું છે એમ. તો હું એમ કહી દઉં એમને કે મારે 58 કિલો વજન થઈ ગયું હતું, 60 નહીં ને 58 થઈ ગયું હતું, એમાંથી મારે 62 થયું એટલે મેં પાછું વેઇટનો ટાર્ગેટ લીધો છે. હું છે ને 1-2 કિલો વધેને એટલે પાછું લેવલ લઈ લો, 1-2 કિલો વધે એટલે પાછું લેવલ લઈ લો. જો કે વધતા બહુ વાર લાગે છે અને જમવાનું તમે મસ્ત હોય તો પછી તમે ખાઈ જ નહીં શકો. તમે શરૂ કરો ને તો એ બપોર વચ્ચે કદાચ શાક રોટલી, તો એક રોટલી જ ખાશો તમે, વધારે નહીં ખાવાનું. એક રોટલી ખાશો તો એ થશે. મેં તો હજુ કોઈ દિવસ શરૂ જ નથી કર્યું, હું તો મગજને એવું જ ખાઉં. પણ શું પછી ઓલું આપણે આડું અવળું બધું ખવાય ને એના હિસાબે મારું વધી ગયું હતું. લગ્ન પ્રસંગમાં જવાનું, ફરવા જવા, અમે ગોવા ફરીને આવ્યા પછી જ મારું 62 કેજી થઈ ગયું. આમ તો ગોવા અમે પ્રીવેડિંગ શૂટિંગ જેવું અમે શૂટ કરી આવ્યા છીએ, એ બે જણા વેઇટ હોય તે નથી ઉતાર્યું, વેઇટ લોસ તો ત્યારે ઉતાર્યું ને, અમારે મેરેજ ટાઈમે આ બધું હતું નહીં અને અત્યારે અમે પછી ઉતાર્યું છે. હજુ એ આવી નથી, રીલ્સ અમારે આવી જાય એટલે મૂકશું. અને એટલે અમે ઉતારવા ગયા હતા પછી જ મારું વેઇટ વધ્યું, ગોવા ફરવામાં ના અને તેને બધું બહુ દોડાદોડી વધી ને ત્યારે. ટાઈમ ટેબલ થોડું વિખાણું તે, નહીંતર તો તમે વજન જમવાનું વધારે લઈ જ નહીં શકો. મારું 60 મેં પાછું પહોંચાડ્યું છે, તમને એ કહેવાનું છે કે મારે 62 હતું એટલે 60 પહોંચાડ્યું ને, હજી મારે 58 પાછું કરી જ દેવાનું છે. મારું જે છે ને મને 58 જ ગમે છે, 58 કરી દેવું છે. કારણ કે એક ફરવા જવું છે, પાછું ફરવા જઈશું એટલે જોઈશે જ. અમારે ભાવે છે ઓલું તેલ નાખી દીધું છે, બધા બહુ પૂછે છે ને હેર ઓઇલ, આદિવાસી હેર ઓઇલ, તો એનું આદિવાસી હેર ઓઇલ સારું છે. અત્યારે તમને થોડુંક આમ રિઝલ્ટ દેખાય છે, વાળ ઓછા ખરે છે, વાળ વધે છે. અને હું નથી યુઝ કરતી, હું તો એક તેલ નાખતી જ નથી, ભાવેશ જ યુઝ કરે છે. અને એ લોકો એમ કીધું છે 3 મહિના કન્ટિન્યુ તમે યુઝ કરશો ને પછી તમને એને રિઝલ્ટ મળશે. પણ થોડું થોડું ફેર લાગે, સારું છે એમ તો કંઈ બહુ વાંધો નથી, પણ 3 મહિને પ્રોપર ખબર પડે. અને હજુ એક જણનો ક્વેશ્ચન હતો અને કોઈએ પૂછ્યું છે કે એકનો એક મગ રોજ ન ભાવે તો શું કરવું એમ. તો મગ ન ભાવે તો હેલ્ધી કઠોળ બીજા તમે લઈ શકો છો, મઠ સિવાય, ચણા સિવાય બીજા કઠોળ તમે યુઝ કરો, પણ એ કંટ્રોલમાં જ લેવાનું છે. અને થોડોક દિવસ તો તમારે સંઘર્ષ કરવો જ પડે ને, હાવ એમને તો કોઈ વસ્તુ મળતી નથી, કોઈ વસ્તુ નથી મળતી. તો એ સારું છે કે ડાયટ પ્લાન મને આ શૂટ થયો, મેં તમને બધાને શેર કર્યો એટલે તમને સીધો મળે છે.
તો તમે એને ટ્રાય કરો તો હેલ્ધી વસ્તુ થોડી થોડી ખાવાની, ઓટ્સ ની કોઈ વસ્તુ કરી નાખો. મેં બતાવ્યું છે ઓટ્સ ના આપમ બનાવ્યા છે, ઓટ્સ ની ખીચડી બનાવી છે, જગ્યાએ તમે લઈ લો. થોડી થોડી ક્વોન્ટિટીમાં શરૂ કરો, એવું અલગ અલગ તમે લઈ શકો છો. ફ્રૂટ છે, ફ્રૂટના જ્યુસ લઈ શકો છો. અને ગામડે એ કહે છે કે ફ્રૂટ ન મળે તો ગામડાવાળાને, ગામડે એવું નથી કોઈ લઈ પણ ન શકે, અમુકની પરિસ્થિતિ પ્રમાણે એને વેટ હોય છે. તો એ લોકોને એમ કહું છું કે નો ફ્રૂટ મળે તો મગ વધારે કરી નાખો સવારના, હું એમ જ કહું છું. સવારના મગ વધારે કરી નાખવાના, મગનું પાણી વધારે કરી નાખવાનું. જ્યુસની જગ્યાએ મગનું પાણી પીવો, જ્યુસની જ્યુસ કરતાં, ફ્રૂટ જ્યુસ કરતાંય મગનું પાણી વધારે ગણ કરશે. એટલે એમ વાત છે. એટલે મગનું પાણી અને થોડો ઘણો સંઘર્ષ તો આપણો માંગે જ. તમે એમ કહો કે સાવ બેઠા બેઠા કોઈ વસ્તુ આપણે ક્યારેય નથી મળવાની એમ, પણ એટલે તો તમને ભૂખ જેવું લાગતું નથી. આ ડાયટ પ્લાન ઇઝી છે, રવિવાર આપણે એમાં નાખ્યો છે એટલે આપણને બહુ સારું પડે છે. એટલે બહુ આનો રિઝલ્ટ બહુ સારું છે, મને તો મળ્યું છે. તમે મારું લાઈવ જોઈ શકો છો અને તમે હવે તો જેના બધાના મેસેજ જોઈ શકો છો, તમે કેટલાને આનું રિઝલ્ટ મળે છે, કેટલાને વેઇટ લોસ થાય છે આમાં. તો તમે એને તમે એ કરો, અને એના કરતાં બેટર છે કે તમે આમ થોડુંક સંઘર્ષ કરો ભલે મગ. અને મેં તો જો હું તો તમને મારું કહું ને, તો મેં એટલો ઉતાર્યો છે ને તો ખાલી મગ ખાઈને જ મેં ઉતાર્યું છે. મગ જ ખાધા છે અને હજુ હું મગ ખાઉં છું. મારા ઘરમાં હજુ મગ આવે જ છે. અને સાંજે રોટલો ને શાક, ને રવિવારે હું રોટલી લઉં છું ખાલી, પછી મેંદો છે, કોઈ વસ્તુ છે, ગમે તે ખાવું એને હું રવિવાર સિવાય નથી ખાતી એના જેવું. એટલે મારો વેટ એટલે પહોંચ્યો છે. તો તમે એ તો કરવું જ પડશે. અને પાણીની બધું ફૂલ પેટ નહીં કરવાનું, વટાણા ખાવાના, એવું અમુક સૂપ લેતા અમે, એવું જરૂરી નથી કે બધું કાંઈ ન લેતા. બધું લેતા જ, ખાતા ખાતા જ અમે વજન ઘટાડ્યું છે. મને તો એવું જ લાગ્યું છે કે રેખા ભાવ છે એટલું બધું ભૂખી રહી જ નથી. એટલે જેના કોઈના બીજા કાંઈ પ્રશ્ન હોય તો હું આન્સર આપીશ ને. એક થાઇરોઇડવાળા પૂછતા હતા કે એને શું કરવાનું, તો તમે આ ડાયટ પ્લાન અપનાવી શકો છો, કરી જુઓ અને બેનિફિટ રહેશે એમાં. થાઇરોઇડવાળાની બહુ સારું રહેશે. બાજરાનો રોટલો તમે રોજ ખાઈ, કાંઈ એવું કાંઈ નથી ન ખવાય. તમને ના નથી પાડતા, ડૉક્ટર કહેતા નથી કે તમે આ વસ્તુ નહીં ખાતા. થાઇરોઇડવાળાને લગભગ તો કદાચ, તો તમને જે સલાહ આપી હોય એ પ્રમાણે કરજો. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.